विद्यार्थी मित्रों आपणे लास्ट लेक्चर नी अंदर पी अने एन प्रकारना अर्धवाहकोनी चर्चा करी हती। हवे एनी बेसिक वातो थियरी मां आवता नाना नाना पॉइंटो जे तमे होमवर्क करेलुं छे एना आधारे हवे तमने हरखी रीते ख्याल आवी गयो हशे, बराबर। तो हवे આજે આપણે એના નેના અમુકથી થિયોરિટિકલ એમસીક્યુઓ છે, જો છોકરો આજે ચેપ્ટર છે એનાથી ઘણી વખત થિયોરિટિકલ એમસીક્યુઓ ઘણા બધા નીકળી જતા હોય છે, એટલે એની જે નાની નાની વાતો છે એને હરખી રીતે યાદ રાખવી બહુ મહત્વની છે। તો ઝડપથી આપણે પી અને એન પ્રકારના અર્ધવાહકોની ચર્ચા કરી નાખીએ। સૌથી પહેલા તો અર્ધવાહક બે પ્રકારના, એક શુદ્ધ અર્ધવાહક અને અશુદ્ધ અર્ધવાહક। શુદ્ધ અર્ધવાહકો ક્યારે પોસિબલ બને છે? જ્યારે એનું તાપમાન વધારવામાં આવે છે ત્યારે એ વાહક બને છે। જ્યારે એનું તાપમાન ઓછું હોય તો ઝીરો કેલ્વિન તાપમાને જે શુદ્ધ અર્ધવાહક છે એ અવાહક તરીકે વર્તે છે, મતલબ ત્યારે એની અંદર કોઈ પણ જાતનો ઇલેક્ટ્રોન જે છે એ વાહક તરીકે હોતો નથી। પણ જેમ જેમ એને ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે, જેમ એનું તાપમાન વધારવામાં આવે છે, એમ શુદ્ધ અર્ધવાહકો છે એ વાહકતા પકડે છે। અને પછી રહી વાત અશુદ્ધ અર્ધવાહકો, તો કે અશુદ્ધ અર્ધવાહકો બે પ્રકારના કયા છે? એક પી પ્રકારના અર્ધવાહકો અને એક એન પ્રકારના અર્ધવાહકો, એક એન પ્રકાર અને બીજા પી પ્રકાર। આની બંનેની ડેફિનેશન આપણને ખબર જ છે કે જ્યારે સિલિકોન અને જર્મેનિયમ ની અંદર, સિલિકોન કે જર્મેનિયમ કે જે શુદ્ધ અર્ધવાહકો છે, સિલિકોન અને જર્મેનિયમ કે જે શુદ્ધ અર્ધવાહકો છે એની અંદર જુદા જુદા પ્રકારની અશુદ્ધિઓ ઉમેરવાથી એને સારા એવા અર્ધવાહક બનાવી શકાય, રૂમ ટેમ્પરેચરે પણ, બરોબર। તો સિલિકોન અને જર્મેનિયમ પોતે કેવા છે ભાઈ? ટેટ્રાવેલેન્ટ, પોતે ટેટ્રાવેલેન્ટ છે। જો એની અંદર, જો એની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવશે, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી એન પ્રકારના અર્ધવાહક બને છે, જ્યારે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી ઈ જે છે ઈ પી પ્રકારના અર્ધવાહક બને છે। અહીંયા જોયું આપણે કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ, તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓના પ્રકારની અંદર આપણે અહીંયા જોયું કે અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર, મેજોરિટી, મેજોરિટી કોણ હોય છે? ઉદાહરણો જે છે એ તમે લખી નાખો તો પણ વાંધો નથી, બરોબર। ટૂંકમાં એન પ્રકાર અને પી પ્રકાર વચ્ચેનો મેઇન ડિફરન્સ જે છે એ આપણને હવે ખબર છે, એમ માનીને હવે આજના એમસીક્યુ અને દાખલાઓ ઉપર જે છે આપણે આગળ વધીએ। મોસ્ટ ઓફ વાત જે છે એ થિયોરિટિકલ હશે, એટલે મેક શ્યોર કે પ્રિવિયસ લેક્ચર્સની જે થિયરીઓ જે છે એ આપણને ખૂબ સરખી રીતે ક્લિયર હોવી જોઈએ, ઓકે। તો આટલી વાતો જે છે એ આપણે કમ્પ્લીટ કરી ચૂકી છે, આવી જઈએ ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન નંબર 1। કાર્બન, સિલિકોન અને જર્મેનિયમને એક જ સમાન લેટિસ બંધારણ છે, શા માટે કાર્બન અવાહક છે જ્યારે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક છે? હવે સમજજો, અહીંયા તમને કાર્બન, સિલિકોન અને જર્મેનિયમની સરખામણી કરવામાં આવી છે, તો કે ભાઈ તમે એમ જોવા જશો ને તો કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ આ ત્રણે ત્રણ ટેટ્રાવેલેન્ટ છે, આ ત્રણે ત્રણ પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે એ કેટલા છે? ચાર છે, મતલબ એના વેલેન્સ બોન્ડ ની અંદર ચાર ઇલેક્ટ્રોન છે। તો છતાંય કાર્બન જે છે ને એને આપણે વિદ્યુતનો અવાહક કહીએ છીએ અને સિલિકોન અને જર્મેનિયમ જે છે એ અર્ધવાહક તરીકે ઓળખે છે। આવું શા માટે? એક જ સિમ્પલ રીઝન છે, અહીંયા સિલિકોન અને જર્મેનિયમ ની અંદર ફર્બિડન ગેપ નાનો છે અને અહીંયા ફર્બિડન ગેપ જે છે મોટો છે। હવે આની ઉપરથી તમને સમજાય કે
कार्बन नी अंदर वैलेंस बैंड नी अंदर रहेला इलेक्ट्रॉन ने कंडक्शन बैंड में पहुंचाड़वा माटे वधु ऊर्जा आपवी पड़शे केम केम के एनो ऑर्बिटल गैप जे छे ई केवो छे मोटो छे ज्यारे सिलिकॉन अने जर्मेनियम नी अंदर वैलेंस बैंड नी अंदर रहेला इलेक्ट्रॉन ने कंडक्शन बैंड नी अंदर मोकलवा माटे ओछी ऊर्जा नी जरूर पड़े छे मतलब के एनो ऑर्बिटल गैप नानो छे એટલા માટે કાર્બન જે છે એ અવાહક તરીકે આવે છે જ્યારે સિલિકોન અને જર્મેનિયમ જે છે એ બંને અર્ધવાહકની કેટેગરીમાં મુકાય છે સિમ્પલ વાત છે એની અંદર આપણે આટલું જ કન્ક્લુઝન આપવાનું કે ભાઈ કાર્બનનો ફોર્બિડન ગેપ મોટો છે સિલિકોન અને જર્મેનિયમનો ફોર્બિડન ગેપ નાનો છે મતલબ કે કાર્બનને વેલેન્સ બેન્ડની અંદર રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે વધારે ઉર્જા આપવી પડે છે જ્યારે સિલિકોન અને જર્મેનિયમની અંદર રહેલા વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે છે સિમ્પલ ઇઝ ધેટ ક્લિયર એની પછી આગળ શું છે તો કે જોઈએ ટેક્સ એક્સરસાઇઝ નો દાખલા નંબર 1 કે જે એમસીક્યુ સ્વરૂપ છે એન પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી ક્યુ સાચું છે એન પ્રકારનો અર્ધવાહક બનાવવાનો છે અને સિલિકોન છે સિલિકોન ને એન પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે શું નીચેનામાંથી સાચું છે ઇલેક્ટ્રોન મેજોરિટી વાહક છે એન પ્રકારનો તો કે યસ એન પ્રકાર માટે મેજોરિટી કોણ છે ઇલેક્ટ્રોન છે એ વાક્ય સાચું છે અને ટ્રાયવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ્સ છે મતલબ અશુદ્ધિ તરીકે ટ્રાયવેલેન્ટ વપરાય છે તો કે એન પ્રકારમાં ટ્રાયવેલેન્ટ શું થયો હતા એન પ્રકારમાં શું હોય છે ભાઈ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી એન પ્રકાર બને છે તો પહેલું સેન્ટેન્સ સાચું છે પણ એનું એનું બીજું સેન્ટેન્સ છે એ કેવું છે ખોટું છે એટલે આ ઓપ્શન નહીં આવી શકે ઓપ્શન બી ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહકો છે નહીં એન પ્રકાર માટે ઇલેક્ટ્રોન મેજોરિટી છે માઇનોરિટી છે નહીં અને પેન્ટાવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ્સ છે પેન્ટાવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ્સ તરીકે છે એ વાત સાચી પણ ઇલેક્ટ્રોન માઇનોરિટીમાં નથી આવતા ત્યાં એન પ્રકારમાં ઇલેક્ટ્રોન મેજોરિટીમાં આવે છે સી હોલ્સ માઇનોરિટી વાહકો છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ્સ છે યસ હોલ્સ માઇનોરિટીમાં આવે છે એન ની અંદર મેજોરિટીમાં ઇલેક્ટ્રોન છે તો માઇનોરિટીમાં કોણ છે હોલ્સ છે તો એ વાત સાચી હોલ માઇનોરિટીમાં આવે છે પણ પેન્ટાવેલેન્ટ શુદ્ધિ ઉમેરે છે યસ પેન્ટાવેલેન્ટ શુદ્ધિ ઉમેરે છે તો વાક્ય સી સાચું છે હોલ્સ મેજોરિટી વાહકો છે નહીં અહીંયા એન પ્રકારમાં ઇલેક્ટ્રોન મેજોરિટી છે તો આપણો આન્સર જે છે શું આવશે ઓપ્શન સી એની પછી પી પ્રકારના વાહકો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે પી પ્રકાર ઇલેક્ટ્રોન મેજોરિટી વાહકો છે અને ટ્રાયવેલેન્ટ પરમાણુઓ ડ્રોપન્સ છે હા ટ્રાયવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ્સ તરીકે છે પી પ્રકારમાં ટ્રાયવેલેન્ટ પરમાણુઓ જે છે એ ડોપન્ટ્સ અશુદ્ધિઓ તરીકે છે પણ ઇલેક્ટ્રોન મેજોરિટી નથી અહીંયા છે મેજોરિટી હોલની છે ઓકે બી ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહકો છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ્સ છે પેન્ટાવેલેન્ટ નો છે જ નહીં ઇલેક્ટ્રોન માઇનોરિટી છે એ વાત છે કેમ કે મેજોરિટી હોલ છે એટલે ઇલેક્ટ્રોન માઇનોરિટીમાં આવે છે પણ પેન્ટાવેલેન્ટ શુદ્ધિ એની અંદર ઉમેરાતી નથી એમાં ઉમેરે છે ભાઈ ટેટ્રાવેલેન્ટ સોરી ટ્રાયવેલેન્ટ સી હોલ્સ માઇનોરિટી વાહકો છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ્સ છે હોલ્સ માઇનોરિટીમાં છે નહીં હોલ્સ છે એ મેજોરિટીમાં છે અને પેન્ટાવેલેન્ટ શુદ્ધિ આપતી નથી ઓપ્શન ડી હોલ્સ મેજોરિટી વાહકો છે યસ મેજોરિટી બી પ્રકારમાં હોલ્સ ની છે અને ટ્રાયવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ્સ છે યસ ડોપન્ટ્સ તરીકે કોણ વપરાય છે ટ્રાયવેલેન્ટ પરમાણુ તો આપણો આન્સર આવશે ઓપ્શન ડી સિમ્પલ ઓકે ધેન આગળ ઓલ્ડ ટેક્સ એમસીક્યુ ઓરડાના તાપમાનની અંતર્ગત અર્ધવાહકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા અનુક્રમે Ne અને NH છે પણ ઓરડાના તાપમાને અર્ધવાહક ઓરડાના તાપમાને અહીંયા પી પ્રકાર કે એન પ્રકાર નો કીધો હોય ખાસ યાદ રાખજો જ્યાં તમને પી પ્રકાર કે એન પ્રકાર એવી ચોખટ ન કીધી હોય ત્યારે એ શુદ્ધ અર્ધવાહક જ ગણવો સમજી જજો આપ જ્યારે તમને એવી ચોખવટ ના કરી હોય કે આ અર્ધવાહક પી પ્રકારનો કે અર્ધવાહક એન પ્રકારનો ત્યારે અર્ધવાહક આપણે શુદ્ધ અર્ધવાહક મતલબ શુદ્ધ સિલિકોન અથવા તો શુદ્ધ જર્મેનિયમ સમજવું તો શુદ્ધ જર્મેનિયમ અને શુદ્ધ સિલિકોનની અંદર ઓરડાના તાપમાને જેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન હશે એટલા જ નંબર ઓફ હોલ્સ હશે
કેમ કે જો n અને p હોય તો n greater than h કે h greater than n આવે પણ શુદ્ધ અર્ધવાહક માટે તો n is equal to શું થશે e જ થશે શુદ્ધ અર્ધવાહક માટે ખાસ યાદ રાખજો તો હું અહીંયા લખી નાખું તમને અહીંયા તો લખેલું છે n અને nh પણ શુદ્ધ માટે શુદ્ધ અર્ધવાહક આવી ગયું છે આપણે અત્યારે એની પહેલાના લેક્ચરમાં શુદ્ધ અર્ધવાહક માટે તો ne is equal to nh થશે કેમ કે શુદ્ધ અર્ધવાહકનું તાપમાન છે તમે વધારશો એમ ઇલેક્ટ્રોન મુક્ત થતા જશે જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થતા જશે એની જગ્યાએ હોલ્સ ક્રિએટ થતા જશે સિમ્પલ ઇઝ ધેટ ધેન જર્મેનિયમ અર્ધવાહકની વાહકતા ક્યારે ઘટે છે સમજો એની વાહકતા ક્યારે ઘટે છે તેમાં ડોનર અશુદ્ધિ ઉમેરતા નહીં ડોનર અશુદ્ધિ ઉમેરવાથી તો શું થાય છે વાહકતા વધે છે તેમના એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરતા એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરતા પણ તો ડોનર અશુદ્ધિ એટલે શું થાય કે એમ પ્રકારનો બનાવો તો અને એક્સેપ્ટર અશુદ્ધિ મતલબ કે એક્સેપ્ટર એટલે હોલ ક્રિએટ કરવો તો પી અથવા તો એન એમાં તો શું થાય છે વાહકતા વધે છે તેના પર યુવી પ્રકાશ આપાત કરતા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરતા ઇલેક્ટ્રોન ઉર્જા અલ્ટ્રાવાયોલેટ માંથી મેળવશે અને મુક્ત થશે તો અમુક એની વાહકતા શું થઈ કહેવાય વધી કહેવાય અને તાપમાનમાં ઘટાડો કરતા યસ શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમનું તાપમાન વધારવાથી એની વાહકતા વધે છે પણ એનું તાપમાન ઘટાડવાથી વાહકતા ઘટે છે ખાસ શુદ્ધ અર્ધવાહકની અંદર એક પોઈન્ટ યાદ રાખજો તાપમાન વધારતા તાપમાન વધારતા વાહકતા વધે વાહકતા વધે અને તાપમાન ઘટાડતા વાહકતા ઘટે જો સુવાહકો જે છે ને એના કરતા ઊંધી વાત થઈ કેમ કે જે વિદ્યુતના સુવાહકો છે એનું તાપમાન વધારશો એમ એની વાહકતા ઘટે છે પણ અહીંયા અર્ધવાહકોમાં એનાથી ઉલટું છે અર્ધવાહકોમાં તાપમાન વધારતા એની વાહકતા વધે છે આપણે જોયું ને સિલિકોન અને જર્મેનિયમને તાપમાન શુદ્ધ સિલિકોન અને જર્મેનિયમને તાપમાન વધારો તો એના ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને એમાં અશુદ્ધિ ઉમેરવાથી ઇલેક્ટ્રોન અથવા તો હોલ્સ ક્રિએટ થાય છે તો અર્ધવાહકો અને સુવાહકો વચ્ચેનો ફેર યાદ રાખજો સુવાહકોમાં તાપમાન વધારવાથી અવરોધ વધે અને વાહકતા ઘટે છે જ્યારે અહીંયા તાપમાન વધારવા સાથે વાહકતા વધે છે અને તાપમાન ઘટાડવા સાથે વાહકતા ઘટે છે તો ઓબ્વિયસ વાત છે તાપમાન ઘટાડો કરતા જર્મેનિયમની વાહકતા ઘટે સિમ્પલ વેરી સિમ્પલ એની પછી શુદ્ધ અર્ધવાહકમાં એક ઘન મીટર દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે જોજો નંબર ઓફ ઇલેક્ટ્રોન છે બસ ધ્યાન રાખજો ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 6×10^19 હવે એક ઘન મીટર દીઠ કીધું છે તો તમને 1 cm × 2 cm સાઈઝના આ અર્ધવાહક સ્ફટિકમાં હોલની સંખ્યા કેટલી હશે હવે તમને એમ થઈ જાય કે સાહેબ તમને શુદ્ધ અર્ધવાહક કીધો છે તો શુદ્ધ અર્ધવાહક માટે તમને ખબર છે કે ne is equal to nh થાય શુદ્ધ અર્ધવાહક માટે ne is equal to nh થાય પરંતુ ઈ એક ઘન મીટર દીઠ કીધું છે પણ અહીંયા જે તમને સાઈઝ આપી છે એક ઘન મીટર દીઠ નથી જો આ 1×1×2 છે મતલબ કદ ચેન્જ થયું છે ખાસ યાદ રાખજો કદ ચેન્જ થયું છે તો કોણ કદ કેટલું જ કહેવાય કદ v is equal to l cross b cross h l બરાબર 1×10^-2 b is equal to 1×10^-2 અને h is equal to 2×10^-2 સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ ને તો તમારી પાસે આ કદ કેટલું આવ્યું કદ v બરાબર 2×10^-6 મીટર ક્યુબ તો હવે સમજો ne is equal to nh છે તો 1 મીટર ઘન દીઠ કેટલા છે 1 મીટર ઘન દીઠ 6×10^19 છે તો 2×10^-6 મીટર ઘન દીઠ કેટલા થાય કે નહીં 1 મીટર ઘન દીઠ કેટલા છે તો 2×10^-6 મીટર ઘન દીઠ કેટલા તો 2×10^-6×6×10^19 6×12
तो 12 गुणिया 10 ની प्लस 13 घात इलेक्ट्रॉन હશે અને એટલા બધા હોલ હશે। જો તમને શરૂઆતમાં એમ લાગે કે સાહેબ આપણે શુદ્ધ અર્ધવાહક કહીએ છીએ તો શુદ્ધ અર્ધવાહક માટે n ns થાય છે, યસ, પણ ઈ તમને અહીંયા રકમમાં 1 ઘન મીટર દીઠ લીધા છે, પણ તમને જે સેમ્પલ આપ્યું છે ઈ સેમ્પલમાં સાઈઝ કંઈક અલગ છે। તો એટલીસ્ટ સાઈઝની અંદર કેટલા હશે, તો એટલીસ્ટ સાઈઝની અંદર 12 ગુણ્યા 10 ની 13 જેટલા ઇલેક્ટ્રોન હશે અને 12 ગુણ્યા 10 ની 13 જેટલા હોલ્સ હશે। સિમ્પલ આ સાઈઝ મેટર કરે છે। તમને પાછું ઉદાહરણ આ સૂત્ર કહેતે હો n = n/v, પણ એવું ન કરાય, આપણે ત્રી રાશિ મૂકી દેવા કે 1 મીટર ઘન દીઠ એટલા ઇલેક્ટ્રોન અને હોલ છે, તો એટલા મીટર ઘન દીઠ કેટલા, તો એ શું થઈ ગયું n * v થઈ ગયું કહેવાય, તો n = v તો n * v કહેવાય કહેવાય કે નહીં। સિમ્પલ તો વધી એનાથી આગળ હવે બોર્ડ ક્વેશ્ચન, બોર્ડની અંદર પૂછાય કે એકવાર શુદ્ધ અર્ધવાહકમાં ખાલી જગ્યા અશુદ્ધિ ઉમેરતા p પ્રકારનો અર્ધવાહક બને, શુદ્ધ અર્ધવાહકમાં p પ્રકાર બનાવવો છે, p પ્રકાર મતલબ હોલ ક્રિએટ કરવા છે, હોલ ક્રિએટ કરવા હોય તો ટ્રાયવેલેન્ટ અપાય, તો ટ્રાયવેલેન્ટ b અને b બરાબર, જો તમારી પાસે b અને b ઓપ્શન છે, પેન્ટાવેલેન્ટ આવશે અને પેન્ટાવેલેન્ટ ક્યાં આવે, જો n પ્રકાર બનાવવો હોય તો, મતલબ કે આ બંને ઓપ્શન તો કેન્સલ, તો વધ્યું ઓકે અર્ધવાહકોની અંદર ખરેખર આપણે હોલ છે એને કાલ્પનિક ધન વિદ્યુત ભાર ગણ્યો છે, પણ એ કોઈ વાસ્તવિક કણ છે નહીં, માઇન્ડેડ અવર માય વર્ડ, કે એ કોઈ વાસ્તવિક કણ છે નહીં, એટલા માટે એનો વીજભાર જે છે એ આપણે શૂન્ય ગણી શકીએ, કેમ કે જે હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ ક્રિએટ થાય છે, હા ઇલેક્ટ્રોન્સ મુક્ત થશે પણ એટલે એટલામાં હોલ હશે, એટલે વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવું થઈ ગયું કહેવાય, તટસ્થ થઈ ગયું કહેવાય, જે ઓલો વધારાનો જે અશુદ્ધિના કારણે જે હોલ બન્યો છે એ કોઈ ચાર્જ છે નહીં, એ કોઈ ચાર્જ છે નહીં, કેમ કે એ કોઈ વાસ્તવિક કણ જ નથી, એટલે એને ધન ન ગણી શકાય, એટલે તમારે ઓપ્શન ચૂઝ કરવો પડે ટ્રાયવેલેન્ટ અને શૂન્ય, સમજાય છે ભાઈ, ઓકે। એની પછી પી પ્રકારના અર્ધવાહકોમાં શું જોવા મળે છે, પી પ્રકારના અર્ધવાહકોમાં હોલની સંખ્યા વધુ હોય છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય છે, તો n = nh નો, n greater than nh નો, n less than nh yes, આપણો આન્સર શું આવશે, c, p પ્રકારના અર્ધવાહકોમાં મેજોરિટી શું હોય છે, હોલની સંખ્યા હોય છે, એટલે હોલ n less than nh, then અર્ધવાહકો તેમના શુદ્ધ સ્વરૂપમાં, જો અર્ધવાહકો તેમના શુદ્ધ સ્વરૂપમાં શૂન્ય કેલ્વિન તાપમાને ખાલી જગ્યા તરીકે વર્તે છે, શૂન્ય કેલ્વિન તાપમાને અવરોધ ઇન્ડક્ટર અવાહકો કે સુવાહકો, અર્ધવાહકો જે છે એ 0 કેલ્વિન તાપમાને અવાહક તરીકે વર્તે, કેમ, કેમ કે એનું તાપમાન વધારશો તો એમાંથી કન્ડક્શન બેન્ડમાં, સોરી વેલેન્સ બેન્ડમાંથી તો ઇલેક્ટ્રોન મુક્ત થશે, તાપમાન વધારશો તો, પણ તમને અહીંયા શૂન્ય કેલ્વિન તાપમાને કીધું છે, તો શૂન્ય કેલ્વિન તાપમાને અર્ધવાહકો પણ અવાહક તરીકે વર્તે, કેમ કે અહીંયા જોયું ને તાપમાન વધારતા વાહકતા વધે છે, તાપમાન ઘટાડતા વાહકતા ઘટે છે, વાહકતા ઘટતું તો 0 કેલ્વિન તાપમાને એની એ પદાર્થ જે છે એ અવાહક તરીકે જ વર્તે, ગેટિંગ માય પોઈન્ટ ઓર નોટ, યસ, તો વધે આગળ એનાથી અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે, ઓબ્વિયસ વાત છે, અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ્સ કહે છે, અને જે અશુદ્ધિ ઉમેરીએ છીએ એને ડોપન્સ, એની પછી બીજું કે આ એમસીક્યુ અત્યારે નથી કરવાનો, પછી લોજિક ગેટ આપણે ચાલવાના બાકી છે, એટલે અહીંયા બીજું એમસીક્યુ આપણે જોઈએ, શુદ્ધ જર્મેનિયમમાં શું ઉમેરતા એન પ્રકાર પ્રાપ્ત થાય છે, શુદ્ધ જર્મેનિયમની અંદર જો તમારે એન પ્રકાર બનાવવો હોય તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવી પડે, તો આમાંથી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કઈ છે, તો કહેવાય પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ બોરોન નથી, બોરોન છે ટ્રાયવેલેન્ટ છે, સોનું જે છે એ પણ ટ્રાયવેલેન્ટ છે,
ફોસ્ફરસ જે છે ઈ પછી પેન્ટાવેલન્ટ છે અને એલ્યુમિનિયમ જે છે ઈ ટ્રાયવેલન્ટ છે તો ઓબ્વિયસ વાત છે ફોસ્ફરસ ઉમેરવાથી એન પ્રકાર બને અને જો પી પ્રકાર બનાવો તો કા બોરોન ઉમેરવા સોનો ઉમેરવા એલ્યુમિનિયમ ઉમેરવા તો ઈ પી પ્રકારમાં બને પણ આપણો આન્સર એન પ્રકાર બનાવવાનો છે એટલે માટે આન્સર શું આવશે ઓપ્શન સી કે એન પછી બરાબર પી પ્રકારના અર્ધવાહકમાં સહસંયોજકમાં છિદ્ર શું છે પી પ્રકારના અર્ધવાહકની અંદર જે હોલ બને છે એ શું છે પરમાણુની ઓળખ છે નો ડોનર રહેલો ભેગો છે નો એક વધારાનો ઇલેક્ટ્રોન છે ના ભાઈ નથી એટલે તો હોલ છે ઇલેક્ટ્રોનની ઓળખ છે યસ ઈ જે હોલ જે સર્જાણો છે પી પ્રકારની અંદર કે ભાઈ એની અંદર ટ્રાયવેલન્ટ અશુદ્ધિ ઉમેરવાથી ત્રણ ઇલેક્ટ્રોન તો આજુબાજુના ત્રણ પાડોશી પરમાણુ સાથે સહસંયોજક અથવા તો કોવેલેન્ટ બોન્ડથી બંધાઈ જાય છે પરંતુ એક ચોથી બાજુનો પરમાણુ છે એની પાસે ઈ પોતાનો ઇલેક્ટ્રોન તો આવે છે પણ આ પરમાણુ પાસે કંઈ ઇલેક્ટ્રોન છે નહીં મતલબ કે ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ છે એમ સૂચવે છે ઈ હોલ છે ઈ છિદ્ર છે તે ઇલેક્ટ્રોનની ઉણપ સૂચવે છે ઓકે અલગ કરેલા પી પ્રકારના અર્ધવાહક વિદ્યુતની દ્રષ્ટિએ ખાલી જગ્યા હોય છે અલગ કરેલા પી પ્રકારના અર્ધવાહકો મેં હું કીધું પી પ્રકારના અર્ધવાહકો જેની અંદર મેક્સિમમ હોલ છે તો આ મેક્સિમમ હોલ જે છે એ શું સૂચવે છે આભાસી ધન વિદ્યુત ભાર પણ વાસ્તવિક નહીં એટલે એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવા છે તટસ્થ છે તેમ કહી શકાય એન પ્રકાર જે છે એની પાસે મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે જે વાસ્તવિક કણ છે એટલા માટે ત્યાં ઋણ વિદ્યુત ભાર છે તેમ કહી શકાય છે પણ પી પ્રકારના અર્ધવાહકો જે છે એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવા ગણાશે તટસ્થ ગણાશે નો ડાઉટ એની પાસે હોલ છે એ પોઝિટિવ ચાર્જ કેરિયર તરીકે વર્તે છે પણ એ વાસ્તવિક કણ છે નહીં યાદ રાખજો આ વસ્તુ જે વાસ્તવિક હોય એ જ ગણાય આભાસી વસ્તુઓનો કે હવા હવામાં વાતો કરવાથી કાંઈ થાય નહીં બરાબર એટલે એ વસ્તુ જીવનમાં પણ યાદ રાખવાની કે જે વાસ્તવિકતા છે એને જ પકડી રાખવાની આભાસી વસ્તુઓ મૃગ જળ પાછળ બહુ દોડવું નહીં બરાબર આપણી જે વાસ્તવિકતા હોય એ જ સ્વીકારીને આગળ વધે ઓકે આગળ વધી તમને પાછો ગણિતમાં એમ થઈ જાય કે આ ફલાણા બાપુ આવી ગયા મોરી બાપુ કે મોરારી બાપુ એવી કોઈ આપણે ભાષણબાજીની વાત નથી કરવી એટલે આપણે આગળ વધીએ બરાબર પીએન જંકશન ડાયોડને લાગુ પાડવામાં આવેલ રિવર્સ બાયસ તેના અચ્છા આ જે રિવર્સ બાયસ અને ફોરવર્ડ બાયસ છે પ્રેક્ટિકલ તમે કરી ચૂક્યા છો ડોન્ટ વરી એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ આગળ પીએન જંકશનને પહેલાં જોડીએ તો ખરા પછી એની રિવર્સ અને ફોરવર્ડની વાતો કરીએ બરોબર પણ આ ઇન્સ્યુટ જે છે એ બાય મિસ્ટેક આવી ગયો છે વચ્ચે અહીંયા નો શું કરે છે આ લોકો જે મેઇન ની અંદર આવી છે એ નિરપેક્ષ શૂન્ય તાપમાને સિલિકોન ખાલી જગ્યા તરીકે વર્તે છે ફોર્સ અગેઇન ની વાત ભાઈ નિરપેક્ષ શૂન્ય તાપમાને અર્ધવાહકો જે છે ઈશાના તરીકે વર્તે છે ભાઈ અવાહક તરીકે વર્તે છે કેમ કે એનો તાપમાન વધારતા વાહકતા વધે છે અને તાપમાન ઘટાડતા વાહકતા ઘટે છે એટલે એ વસ્તુનું ખાસ યાદ રાખવાની છે બરાબર નંબર ત્રણ વાહકો અને અર્ધવાહકના તાપમાન વધારતા જોજો વાહક અને અર્ધવાહક તાપમાન વધારતા તેના વિશિષ્ટ અવરોધમાં શું કહેવાય છે જોજો વાહક પદાર્થનું તાપમાન વધારો તો શું થાય વાહક તાપમાન વાહક પદાર્થનું તાપમાન વધારીએ તો એની અવરોધ જે છે ને એ વધશે સમજો વાહક પદાર્થો ફરીથી ધીમે ધીમે બોલો એટલે તમને યાદ આવવા માંડે વાહક પદાર્થો કે જેનું તાપમાન વધારશો તો એની અવરોધકતા વધશે અને વાહકતા ઘટશે પણ જ્યારે અર્ધવાહકો છે એનું તાપમાન વધારશો એનું તાપમાન વધારશો એની વાહકતા વધશે મતલબ કે એની અવરોધકતા ઘટશે સમજાય છે તો બંનેમાં વધે બંનેમાં ઘટે નહીં વાહક માટે અવરોધ વધશે તાપમાન વધારશો એ વાહક માટે અવરોધ વધશે
અને અર્ધવાહક માટે અવરોધ છે એ ઘટશે કેમ કે તેની વાહકતા વધશે સિમ્પલ જો વાહક અવરોધ વાહકમાં ગોટાળો ન કરતા ફરીથી કહું છું વાહક પદાર્થ જે વિદ્યુતનો સુવાહક છે એ તાપમાન વધારવા સાથે એની વાહકતા ઘટશે અને અવરોધકતા વધે છે તો અવરોધકતા વધશે અહીંયા તમે વિશિષ્ટ અવરોધક પૂછો છો એટલે વાહક માટે વિશિષ્ટ અવરોધ વધશે અને અર્ધવાહક જે છે એની વાહકતા વધે છે એટલા માટે એની અવરોધકતા ઘટશે બરાબર આ વાહક અવરોધમાં ગોટાળો ન થાય એટલે અહીંયા છે ને સુવાહકનું રૂપ લખી નાખવાનું બરાબર એટલે તમને લોચો ન મળે સુવાહક માટે જો તાપમાન વધે તાપમાન વધે તો અવરોધ વધે અને વાહકતા ઘટે આવું કઈ સિમ્બોલ તમારે ગણિતની ભાષાની અંદર લખવું હોય તો કઈક લખી નાખાય જેથી કરીને આગળ તમને કામ લાગે આની આ વસ્તુ બરોબર ને ભાઈ બરોબર છે ભાઈ તો હવે બધી આપણે ભાષાની આગળ એક ખાલી જગ્યાના કારણે ધાતુ અને અર્ધવાહકમાં તાપમાન સાથે અવરોધનો ફેરફાર જુદો જુદો મળે છે ખાલી જગ્યાના કારણે ધાતુ અને અર્ધવાહકમાં તાપમાન સાથે અવરોધનો ફેરફાર જુદો જુદો મળે છે સ્ફટિક બંધારણ હવે સ્ફટિક બંધારણ તો વાહકનું છે સુવાહકનું છે અવાહકનું છે તાપમાન સાથે વિદ્યુતભાર વાહકોની સંખ્યા બદલવા ના કારણે ધાતુ અને અર્ધવાહકના તાપમાન સાથે અવરોધમાં ફેરફાર થાય છે કેમ કેમ કે જેમ તાપમાન વધે છે એમ વાહકતા અને અવરોધકતામાં ફેરફાર થાય છે વાહકતા અને અવરોધકતામાં ફેરફાર થાય છે મતલબ કે વહન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં અને બધામાં ફેરફાર થાય છે એ બધામાં ફેરફાર થાય છે એટલા માટે એમ કહી શકાય કે એના અવરોધો તાપમાન સાથે જુદો જુદો સંબંધ ધરાવે છે આન્સર આવશે ઓપ્શન બી સમીકરણ મેળવી ગયા યાદ હોય તો પ્રવાહ ઘનતા નું છે પણ મારે પ્રવાહ ઘનતા ને જોતું હોય પ્રવાહ જોતો એટલે મેં એને એમ નામ નામ લેવા દીધું છે ઓકે તો હું બંને સમીકરણો નો ગુણોત્તર લઉં છું આની ઉપરથી બનાવી કે IE by IH is equal to NE into E into A into VD અહીં કરું VD of electron electron નો ડિફરન્સ છેદમાં NH E A VD પણ કોણ હોલનો ડિફરન્સ તો EA EA તો કેન્સલ થઈ જશે તો હું બનશે IE upon IH is equal to NE upon NH into VD E upon VD હોલ તો IE upon IH IE upon IH કેટલો છે 7 by 5 NE upon NH NE upon NH શું છે આ સોરી શું છે તમારે
5 by 4 तो ये बनने ना लिफ्ट वेट ऑफ मोटर का लॉ से 5 by 4 सिंपल छे के नहीं आ साधु रूपने બધાને આવડે જ તે હોય તો હોય તો ઘણું હોય તો કઈ ગણી ના થાય લખવું હોય તો કઈ લખી ના થાય ચોઇસ ઇઝ યોર્સ બરોબર વધી એનાથી આગળ હવે ઓકે કાર્બન સિલિકોન અને જર્મેનિયમ ને ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન છે અગેન્સ્ટ ની નીચ વાળી જે તરીકે બધી ચર્ચા છે એટલે આ અંશ કે બધા એક વખત વાંચી લેજો અહીંયા જે વાત કરી કે નીચે કાર્બન સિલિકોન અને જર્મેનિયમ કે જે ત્રણે ત્રણ ની પાસે ટેટ્રાવેલેન્ટ મતલબ એની પાસે ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન છે પણ છતાંય કાર્બન જે છે એ અવાહક તરીકે વર્તે છે જ્યારે સિલિકોન જે છે અને જર્મેનિયમ જે છે એ અર્ધવાહક તરીકે વર્તે છે જો કે ભાઈ સિલિકોન અને જર્મેનિયમ બંનેની પરમેનન્ટ ગેપ નાનો છે પોલાનો પરમેનન્ટ ગેપ મોટો છે અને સિલિકોન અને જર્મેનિયમ પાસે વાહક ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે જ્યારે કાર્બન પાસે વાહક ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે ઓછી છે સિમ્પલ છે આ તો બહુ જ વાત છે નિરપેક્ષ શૂન્ય તાપમાને સિલિકોનની વર્તણૂક ખાલી જગ્યા તરીકે નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ અર્ધવાહક જે છે એ અવાહક તરીકે વર્તે છે હવે તો તમે એ વાતનો સ્ટેમ્પ મારી દો કે શુદ્ધ અર્ધવાહક નિરપેક્ષ શૂન્ય તાપમાને અવાહક તરીકે વર્તી શકે જો એનામાં વાહકતા વધારવી હોય તો એને કંઈક ગરમ કરવો પડે મતલબ કે એ તાપમાન જે છે એ વધારવું પડે સિમ્પલ કે નહીં સિમ્પલ તો વધે એનાથી આગળ હીરો ખૂબ જ સખત બંધારણ માનવામાં આવે છે કારણ કે તે સહસંયોજક ઘન પદાર્થ છે ઘણા બધા પદાર્થો સહસંયોજક બંધ બનાવીને ઘન અવસ્થામાં હોય છે બટ ધેટ ડઝન્ટ મીન કે એ સખત બંધારણ ધરાવે છે બીજું તેની સહશક્તિ ઊર્જા વધારે હોય છે સહશક્તિ ઊર્જા મતલબ શું છે તો કે ભાઈ સહશક્તિ ઊર્જા એટલે કે એના બોન્ડ બોન્ડ વચ્ચેની એવી સ્ટ્રોંગ એનર્જી એના બોન્ડ બોન્ડ વચ્ચેની એવી સ્ટ્રોંગ એનર્જી જે એકબીજાને છૂટા પડવા દેતા નથી તો યસ એ જે હીરાનું બંધારણ છે એની પાસે એવી સ્ટ્રોંગ એનર્જી છે ઉચ્ચ ઉત્કલન બિંદુ છે 9 દરેક દ્રાવકમાં દ્રાવ્ય અદ્રાવ્ય છે દ્રાવ્ય અદ્રાવ્યનો ઘણા બધા પ્રમાણ તો હું એવું માની લઉં કે એનો સ્ટ્રક્ચર જે છે એ બહુ વધારે પડતું સ્ટ્રોંગ છે ન માની શકો ઓબ્વિયસ વાત છે તો આન્સર આવી શકે ઓપ્શન બી બરાબર એની પછી એક તાંબાનું અને એક જર્મેનિયમના ટુકડાને રૂમ તાપમાનથી 80 કેલ્વિન સુધી ઠંડુ પાડવામાં આવે છે હવે તમે જોવો ભાઈ તાંબુ અને જર્મેનિયમ હવે તમને ખબર છે તાંબુ છે એ સુવાહક છે અને જર્મેનિયમ છે એ અર્ધવાહક છે કે નહીં રૂમ તાપમાનથી 80 કેલ્વિન સુધી ઠંડુ પાડવામાં આવે છે મતલબ કે અહીંયા તાપમાન ઘટાડવું છે સમજો વાતને સારી રીતે સમજો શું કરો કે ભાઈ આના તાપમાન ઘટાડવી છે તો તાપમાન ઘટાડવી છે તો સુવાહકમાં શું ફેર પડશે અર્ધવાહકમાં શું ફેર પડશે તો કે ભાઈ સુવાહકની અંદર તાપમાન ઘટે સુવાહકની અંદર તાપમાન ઘટે તો અવરોધ ઘટે વાહકતા વધે સિમ્પલ પણ શુદ્ધ અર્ધવાહકની અંદર મતલબ કે સિલિકોન અને જર્મેનિયમની અંદર તાપમાન વધે વસે વાહકતા વધે અને તાપમાન ઘટાડે વસે વાહકતા ઘટે તો હું કહી શકું દરેકમાં અવરોધ વધશે નવ દરેકમાં અવરોધ ઘટશે નવ તાંબાનો અવરોધ વધશે તાંબાનો અવરોધ વધશે જ્યારે જર્મેનિયમનો અવરોધ ઘટશે તાંબાનો અવરોધ ઘટશે યસ તાપમાન ઘટે છે એટલે તાંબાનો અવરોધ ઘટશે કેમ કે તાંબુ સુવાહક છે તાંબાનો અવરોધ ઘટશે જ્યારે જર્મેનિયમનો અવરોધ વધશે કેમ કે તાપમાન ઘટાડતા જાવ એમ એની વાહકતા ગુમાવતો જશે એમ જે ઓલા બેલેન્સ બેડમાંથી છૂટા પડ્યા હતા એ પાછા પોતાની જગ્યાએ પાછા આવવાની ટ્રાય કરશે સિમ્પલ આ વસ્તુનો મતલબ છે વાહક અને અર્ધવાહક વચ્ચેનો જે ડિફરન્સ જે છે ને એ ખાસ છોકરાઓ જે છે ને બહુ સરખી રીતે ક્લિયર હોવો જોઈએ તો મજા આવશે બરોબર અને મજા તો લેવાની હોય ત્યારે મજા તો હોવી જોઈએ ને લાઈફમાં મજા આવે તો કરવાનું હોય ને બધું એવું ન કરવાનું હોય કે મજા આવે
બરાબર એટલે કે તમે જે તમારા બધાના લખાણો જે છે એ અમુક વધારે પડતી મોજ વાંચવી જાઓ, એ બધી મોજ કરવાની નહીં, બરાબર છે, ભણી લેવાનું. ઓકે, નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી કુલ જ્યારે અશુદ્ધિ તરીકે સિલિકોનમાં ઉમેરવામાં આવે છે ત્યારે એન પ્રકાર અશુદ્ધિ બને, એન પ્રકારનો અર્ધવાહક બને છે. એન પ્રકારનો અર્ધવાહક બનાવવો હોય તો નીચેના માંથી શું ઉમેરવું પડે? એન પ્રકારનો અર્ધવાહક બનાવવો તો સૌથી પહેલા ઉમેરાતી અશુદ્ધિ પેન્ટાઝાઇન હોવી જોઈએ. એન પ્રકારનો અર્ધવાહક બનાવવો હોય તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હોવી જોઈએ. કઈ છે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ? ફોસ્ફરસ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કે બીઆરસી બંને? નો, એલ્યુમિનિયમ જે છે એ શું છે? ટ્રાયવેલેન્ટ છે. મેગ્નેશિયમ ટ્રાયવેલેન્ટ, ફોસ્ફરસ એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે. તો એન પ્રકાર બનાવવો છે, પેન્ટાવેલેન્ટ માં કહેવાય. જો બી પ્રકાર બનાવો તો એલ્યુમિનિયમ મેગ્નેશિયમ ઉમેરી દે, મદદ કે નહીં? મદદ છે. સિલિકોન અને કોપર, જો અગેઇન સિલિકોન અને કોપર ને 30 ડિગ્રી તાપમાને ઠંડા પાડવામાં આવે તો અવરોધકતા હવે ભાઈ તાપમાન ઘટાડીશું એટલે અર્ધવાહકો જે છે એનો અવરોધ વધશે અને સુવાહકો છે એનો અવરોધ ઘટશે. સિમ્પલ. હવે આ વસ્તુ છે ને મગજમાંથી ભૂસાવી જ ન જોઈએ, યાદ કરી જવું જોઈએ, બરોબર. તો ખાસ આ ધાતુ અને સોરી વાહકો અને અર્ધવાહકો વિચારો તફાવતની વાત છે, બરોબર. તો આવી જઈએ એમએસના એમસીક્યુ ઉપર. પી પ્રકારના અર્ધવાહકોમાં મુખ્ય વિદ્યુત પ્રવાહકો કોણ હોય છે? પી પ્રકારના અર્ધવાહકોની અંદર મુખ્ય વિદ્યુત પ્રવાહકો મતલબ કે મેજોરિટી ચાર્જ કેરિયર શું હોય છે? તો કે ભાઈ પી પ્રકારના મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે અને એન પ્રકારની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન્સ હોય છે. થેન્ક યુ સો મચ. તો શું હશે? ઋણ આયન, હોલ, ઇલેક્ટ્રોન કે આપેલ બધું ઓબ્વિયસ હોય છે. પી પ્રકાર કીધો છે એટલે હોલ છે. એન પ્રકારના અર્ધવાહકોમાં વિદ્યુત મુખ્ય વિદ્યુત પ્રવાહક તરીકે કોણ હશે? ઇલેક્ટ્રોન્સ, ન્યુટ્રોન્સ, હોલ કે પ્રોટોન્સ? હવે ન્યુટ્રોન્સ ને પ્રોટોન્સ તો હજી સુધી આપણે સંભાવ્યા નથી, છેલ્લે છે પરમાણુની અંદર ને ન્યુક્લિયસની અંદર સંભાવે રહી તે ત્યાં સુધી એ બિચારાને બતાવાય નથી એટલે એ બેને એક તરફ કામ બતાવવા. હવે ઇલેક્ટ્રોન અને હોલની વાત કરીએ તો એન પ્રકાર છે એટલે એની પાસે મેજોરિટી ચાર્જ કરીએ એવા ઇલેક્ટ્રોન હશે એટલે મેજોરિટી ચાર્જ કરીએ એવા ઇલેક્ટ્રોન હોવાથી આપણે એમ કહી શકીએ કે એન પ્રકારની અંદર ઇલેક્ટ્રોન જે છે એ વધારે પડતા વિદ્યુત ભારનું વહન ઇલેક્ટ્રોન કરતું હશે, બરાબર. તો આ હતા આના બધાના રિલેટેડ એમસીક્યુ મસીક્યુને દાખલા. ઝડપથી બધા હોમવર્ક જે છે એ નોંધી લઈશું અને એ હોમવર્ક વન ટાઈમ આપણે પ્રેમથી લખી નાખશું. તો લખીએ હોમવર્ક લેવલ 1A ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન દાખલા નંબર 1, લેવલ 1B ટેક્સ્ટ એક્સરસાઇઝ દાખલા નંબર 1 અને 2, બરાબર. ટેક્સ્ટ એક્સરસાઇઝનો દાખલા નંબર 1 અને 2, ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશનનો દાખલા નંબર 1, ઓલ્ડ ટેક્સ્ટ એમસીક્યુ, ઓલ્ડ ટેક્સ્ટ એમસીક્યુ નંબર 1, નંબર 4, ધેટ્સ ઇટ. લેવલ 1D ઓલ્ડ ન્યુમેરિકલ. હવે જો આ એક વસ્તુ તમને કહી દઉં, હા હું તમને કહી દઉં, આજે તમે ઓલ્ડ ટેક્સ્ટ એમસીક્યુ કર્યા છે ને એમાં પ્લસ રિલેટેડ એમ કરવાના છો, કેમ કે આ જેટલા કરાવ્યા છે ને એના જેવા જ રિલેટેડ જેટલા હોય ને એ બધા કરવાના છે. અને ઓલ્ડ ટેક્સ્ટ એમસીક્યુની અંદર પણ જે આથી એવીને ટોપિકને રિલેટેડ જેટલા આવતા હોય એ બધા પણ તમારે જાતે કરવાના છે, બરાબર. આની જેવા જ આવતા હશે એટલે પ્લસ રિલેટેડ કરી નાખજો. પછી લેવલ 1D ઓલ્ડ ટેક્સ ન્યુમેરિકલ નંબર 1 અને પ્લસ રિલેટેડ. પછી લેવલ 2A બોર્ડ ક્વેશ્ચન્સ નંબર 9, નંબર 18, નંબર 19, નંબર 25, ધેટ્સ ઇટ. પછી લેવલ 2B ગુજકેટ નંબર 2, 3, 7, 10, ધેટ્સ ઇટ. લેવલ 4A જેડબલ્યુ 1, 3, 4, 9, 13, ધેટ્સ ઇટ. નીટ લેવલ 4B નીટ
वन फोर फाइव सेवन सिक्सटीन दैट्स इट। अने एम्स नंबर फोर सॉरी एम्स लेवल फोर सी एम्स नंबर वन एंड फाइव आटला एमसीक्यूज जे छे ई होमवर्क नी अंदर वन टाइम छे। छोकराओ पीएन जंक्शन जे अत्यार सुधीनुं जेटलुं चालेलुं जे छे ई पीएन जंक्शन मेक श्योर खूब सारी रीते क्लियर करी राखजो। केम के पीएन जंक्शन जो सेपरेटली इंडिविजुअली तमने समझाना हशे तो हवे पीएन जंक्शन समझाया सॉरी पीएन एन ने बेने भेगा करशुं तो ई समझाशे तो एनुं जंक्शन समझाशे तो तमने डायोड समझाशे અને તો ડાયોડ સમજાશે તો ટ્રાન્ઝિસ્ટર સમજાશે। એટલે આ એક બહુ સરસ મજાની લિંક છે। જો બેઝિક સમજતા ગયા હશો શરૂઆતથી જ ખબર હશે બધી તો બહુ વધારે મજા આવશે આગળ પણ બરોબર। એટલે મેક શ્યોર કે ભાઈ થિયરીના લેક્ચર હમણાં જે તમારે રેગ્યુલર જે આવે છે એ પ્રમાણે રેગ્યુલર અટેન્ડ કરી અને સાથે સાથે કરતા જજો ક્લિયર કરતા જજો। બહુ બીજી બધી ચિંતા કરવાની જરૂર છે નહીં પણ જેટલું રોજે આવે છે એટલું રોજનું પણ રોજે ક્લિયર કરતા જજો તો પાછળથી ખોટું ઊંચી જે તે છે એ આખા ચક્રના બર્ડન તમારી માથે ન આવે બરાબર। તો આજના લેક્ચરની અંદર રાખીએ છીએ ભાઈ આપણે અહીંયા સુધી મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં। બટ મેં કીધું એની જેમ છોકરાઓ પીએન જંક્શન પીએન પી અને એન બંને પ્રકારો સેપરેટલી યાદ સરખી રીતે હોવા જોઈએ તો જ આગળનો લેક્ચર જે છે એ ક્લિયર થશે બરાબર। તો આજના લેક્ચરની અંદર રાખીએ છીએ અહીંયા સુધી ભાઈ મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી।